नमस्ते दर्शक मित्रों, हेल्थ टिप्स गुजराती चैनल में तमाम दर्शक मित्रों हार्दिक स्वागत करूँ छू। दोस्तों, हाल में महामारी जो समय चाली रो कपरो समय से कोरोना तो से साथ साथ जे सामान्य वायरस से एट्ले कि तव शर्दी उधरस और तव समय पर चाली रो जे प्रकार कोरोना फैलाई रो एज रीते आज सामान्य वायरस से तव से ये परेशान कर रो। हाल में जे तव आवी रह्यो छे खूबज खतरनाक तव से जे वायरस से खूबज खतरनाक से कोरोना सिवायनो जे सामान्य तव से ए पण खूबज खतरनाक साबित थई रह्यो छे। आवा समये घणा लोकोने तव से आ जे सामान्य तवनी वात करूं छूं, सामान्य वायरस जे तव से तव मटी जाय छे, पण तव मटी गया पछी पण शर्दी अने उधरस दूर थवानुं नाम लेती नथी। घणा बधा लोको छे तव उतरी जाय छे बे के त्रण दिवसमां, पण जे उधरस आववानी समस्या छे ये दूर थई शकती नथी। दोस्तों, उधरस दूर नथी थती एटले लोको छे मुश्किली में मुकाय छे अने लोकोने अवनवा विचारो आववा लागे छे, लोकोने नेगेटिव विचारो आववा लागे छे उधरस दूर नथी थती एटला माटे। तो दोस्तों, जे लोकोने तव मटी गया पछी पण उधरस मटवानुं नाम लेती नथी, घणा बधा प्रयत्नो करवा छतां पण उधरस मटती नथी, आवा लोको माटे खूब ज सरस देशी अने एकदम घरगथ्थु उपचार लईने आव्यो छुं मित्रो। तो नम्र विनंती के हजी सुधी पण तमे अमारी हेल्थ टिप्स गुजराती चेनलने सब्सक्राइब न करी होय तो नीचेनुं लाल बटन दबावी અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો દોસ્તો, જે લોકો ઉધરસથી પરેશાન થઈ રહ્યા છે, ઉધરસ મટતી નથી ઘણા બધા પ્રયત્નો કરવા છતાં, એની માટેનો ઘરે બેઠા જ સરસ ઉપચાર છે। આ ઉપચાર કરજો, તમને 100% ઉધરસ મટી જશે। બે દિવસ માત્ર ઉપચાર કરશો એટલે ઉધરસ 100% મટી જશે દોસ્તો। તો મિત્રો, એની માટે સૌપ્રથમ તમારે કાળા મરી લેવાના છે। કાળા મરી લગભગ બધાના ઘરમાં હોય જ છે, જેને આપણે તીખા કહીએ છીએ, જે નાના નાના દાણા હોય છે, જેને આયુર્વેદમાં કાળા મોતી પણ કહેવામાં આવે છે મિત્રો। આ કાળા મરી છે એના 5 દાણા લેવાના છે અને 5 લવિંગ લેવાના છે। બંને વસ્તુ છે એ ઉધરસ મટાડવા માટે ખૂબ જ રામબાણ સાબિત થાય છે મિત્રો। આ જે બંને વસ્તુ છે, કાળા મરી અને લવિંગ, બંનેને તાવડી ઉપર સહેજ સહેજ શેકી લેવાના છે, સહેજ શેકવાના છે, સહેજ ઉફાળા થઈ જાય, ગરમ થઈ જાય એટલે શેકી અને આને નીચે ઉતારી લેવાના છે। ત્યારબાદ આને કોઈ વાસણની અંદર રાખી અને ખાંડી અને ભૂકો, અધકચરો ભૂકો થાય એવો ભૂકો કરી લેવાનો છે। લવિંગ અને મરીનો આ ભૂકો કરી અને એક બાજુ રાખી દેવાનો છે। ત્યારબાદ તમારે આદુ લેવાનું છે। આદુનો નાનકડો ટુકડો લઈ એને ખમણીની મદદથી ખમણી લેવાનો, શીણી લેવાનો છે। આદુનો જે કૂચો ભેગો થાય, જે પેસ્ટ ભેગી થાય, એ પેસ્ટને દબાવી અને આદુનો રસ કાઢવાનો છે મિત્રો। આદુનો રસ કાઢ્યા બાદ આ આદુનો રસ છે એ 1/2 ચમચી એક વાસણમાં લેવાનો છે। ત્યારબાદ મધ લેવાનું છે, 1/2 ચમચી મધ છે એ આદુના રસની અંદર નાખી અને મિક્સ કરવાનું છે। ત્યારબાદ સિંધા લૂણ લેવાનું છે, એક પ્રકારનું મીઠું છે સિંધા લૂણ, એ આપણે જે સામાન્ય રસોઈમાં વાપરીએ છીએ એ સાદું મીઠું નહીં પણ સિંધા લૂણ મીઠું, આ સિંધા લૂણ મીઠું છે એની 1 ચપટી એટલે 2 આંગળીમાં આવે એટલું, 1 ચપટી સિંધા લૂણ લઈ અને આની અંદર મિક્સ કરવાનું છે। ત્યારબાદ હળદર લેવાની છે, હળદર પણ 1 ચપટી એટલે 2 આંગળીમાં આવે એટલી, એ પણ એની અંદર ઉમેરવાની છે। ત્યારબાદ આપણે જે લવિંગ અને કાળા મરીનો ભૂકો એક બાજુ રાખ્યો છે, આ ભૂકો પણ આની અંદર ઉમેરી દેવાનો છે અને બરાબર હલાવવાનો છે। આ જે બધું મિશ્રણ ભેગું થયું છે અને 5 મિનિટ સુધી, 4 થી 5 મિનિટ આંગળીની મદદથી બરાબર ઘૂંટવાનું છે, બરાબર હલાવવાનું છે, બરાબર મિક્સ કરવાનું છે। જેટલું તમે મિક્સ કરશો, હલાવશો એટલો ફાયદો થશે, એટલું એ પાવરફુલ મિશ્રણ બનશે, પાવરફુલ દવા બનશે, જે તમારી ઉધરસ દૂર કરવા માટે ખૂબ જ અસરકારક ઔષધિ સાબિત થાય છે મિત્રો। આપણે કેટલી વસ્તુ લીધી તમને યાદ રહી ગઈ છે, કાળા મરી, લવિંગ, આદુનો રસ 1/2 ચમચી, મધ 1/2 ચમચી, 1 ચપટી સિંધા લૂણ અને 1 ચપટી હળદર, બધી વસ્તુ બરાબર મિક્સ કરી, મિક્સ થઈ જાય એટલે આ જે વસ્તુ છે એને તમારે આંગળીની મદદથી ચાટવાની છે, આંગળીની મદદથી જીભ ઉપર મૂકી અને ચાટવાની છે અને આ રીતે સેવન કરવાનું છે। વધારે ઉધરસ હોય દિવસમાં 2 વાર સેવન કરવાનું છે, સવારે અને રાત્રે ખાસ સૂતી વખતે। મિત્રો, દિવસમાં 2 વખત સેવન કરવાનું છે, માત્ર 2 કે 3 દિવસ તમે સેવન કરશો એટલે ઉધરસ છે એ 100% દૂર થઈ જશે, ઉધરસ છે એ 100% મટી જશે મિત્રો। ખૂબ સારો ઉપચાર છે, જે લોકોને તાવ ઉતરી ગયા પછી પણ ઉધરસ દૂર થતી નથી એ લોકો માટે ખૂબ જ અસરકારક પાવરફુલ ઉપાય છે મિત્રો। તો જે લોકોને આ રીતની સમસ્યા હોય એ આ ઉપચાર કરજો, તમને ખૂબ ફાયદો થશે। તો મિત્રો, આ હતો અમારો આજનો વિડીયો, અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી। ખૂબ ખૂબ આભાર, જય માતાજી।